આજે અયોધ્યા ખાતેના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ સંદર્ભેના નામદાર સુપ્રીમ કોર્ટનો જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તે સંદર્ભે મારી ભરૂચના તમામ નાગરિકોને નમ્ર વિનંતી છે, તમામ ધાર્મિક આગેવાનોને અને ખાસ મીડિયાના મિત્રોને, કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાય નહીં, ખોટા મેસેજીસ વાયરલ ન થાય તે માટે સૌ પ્રયત્નશીલ રહે. કોઈ પોતાની પાસે આવેલો મેસેજ ફોરવર્ડેડ મેસેજ ખોટો ફોરવર્ડ ન થાય તેની પણ તકેદારી રાખે. વોટ્સએપના તમામ ગ્રુપ એડમિન પણ જરૂરી તકેદારી રાખે. ભરૂચના તમામ લોકો ખૂબ પ્રબુદ્ધ છે અને હાલમાં ખૂબ સારો શાંતિનો માહોલ છે એ કાયમ માટે જળવાઈ રહે તેવી તમામ પાસે અપેક્ષા છે. ભરૂચ પોલીસ અને પ્રશાસન તરફથી છેલ્લા ઘણા સમયથી આ ચુકાદા સંદર્ભે વિવિધ જ્ઞાતિના ધાર્મિક આગેવાનો, હિન્દુ મુસ્લિમ તમામ ધાર્મિક આગેવાનો, વિવિધ નાગરિકો અને મીડિયાના મિત્રોની મદદથી એ પ્રકારનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે કે સુપ્રીમ કોર્ટ એ દેશની સર્વોચ્ચ ન્યાયાલય છે, એમાં આવતો ચુકાદો તમામે શિરોમાન્ય ગણવો જોઈએ અને એ હિસાબે આપ સૌ આજે જે શાંતિનો માહોલ છે એના યશભાગી સૌ નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકો છે. આવનાર સમયમાં પણ આપ સૌ અમને સહયોગ આપો. કોઈ પણ જગ્યાએ કોઈ અસામાજિક તત્વો કોઈ સમાજ વિરોધી કૃત્ય કરે, સમાજની શાંતિ ડોળવાનો પ્રયાસ કરે કે કોમી એકતાને કોઈ નુકસાન થાય એ પ્રકારના કૃત્યો કરે, તો તે માટે કોઈ પણ આવા તત્વોની કોઈ હિલચાલ શંકાસ્પદ જણાય તો મીડિયાના મિત્રો, નાગરિકો તમામને મારી અપીલ છે, તુરંત અમને જાણ કરે. પૂરતી સંખ્યામાં આજે આખો દિવસ ટેન્ટોમાં પોલીસ છે, SRP હોમગાર્ડ્સના જવાનો ડિપ્લોય છે, પરંતુ મને આશા છે કે આ બધું અમારી એક રૂટિન ફરજના ભાગરૂપે અમે કર્યું છે, પણ સાથે સાથે લોકોનો પણ એટલો જ સહયોગ અને સહકાર છે જેથી આવનાર સમયમાં પણ ભરૂચમાં ખૂબ શાંતિનો માહોલ જળવાઈ રહે છે એવી મારી શુભેચ્છાઓ છે.